ઇન્ટરનલ કમ્બશન એન્જિન શીખીશું. લેગોસના બ્લોક્સથી બનાવેલું આ ઇન્ટરનલ કમ્બશન એન્જિનનું મોડલ છે. આ છે ઇનલેટ વાલ્વ, આ છે એક્ઝોસ્ટ વાલ્વ, બ્લેક કલરનું છે પિસ્ટન, આ છે કનેક્ટિંગ રોડ અને આ છે ફ્લાયવીલ અને ક્રેન્કશાફ્ટ. જ્યારે એર અને પેટ્રોલ મિક્સ થઈ અને એન્જિનમાં પ્રવેશ કરે છે ત્યારે આ વાલ્વ ઓપન થાય છે. વાલ્વ બંધ થયા પછી પેટ્રોલ આ ભાગમાં એકત્રિત થાય છે અને સ્પાર્ક પ્લગ દ્વારા પેટ્રોલ સ્પાર્ક થતા થતું એક્સપાન્શન આ પિસ્ટનને ધક્કો મારે છે જેથી પિસ્ટન નીચેની તરફ ખસે છે અને એના ઇનર્શિયાના લીધે પિસ્ટન ફરી અને પાછું એ જ જગ્યાએ આવવાનો પ્રયત્ન કરે છે, જેને લઈને પહેલા થયેલા સ્પાર્ક અને એક્સપ્લોઝનના લીધે આ વાલ્વમાં જે ધુમાડો ઉત્પન્ન થયો હતો તે એક્ઝોસ્ટ વાલ્વ દ્વારા બહાર નીકળી જાય છે અને પછી પાછું ફરીથી પેટ્રોલ અંદર પ્રવેશ કરે છે. આ રીતે ઇન્ટરનલ કમ્બશન એન્જિન સતત કામ કર્યા કરે છે અને આ વ્હીલથી ગાડીના અથવા સ્કૂટરના પૈડા કનેક્ટ કરેલા હોય છે તેથી સ્કૂટર સતત આગળ ચાલ્યા કરે છે.